જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગળોદર નવા જૂના ગળોદર નો હોકરા બંને કાંઠે આવતા ગામના લોકોને અવર જવર કરવા માટે બંધ કરી દેવામાં આવી છે। બંને કાંઠે નદી વહી રહી છે, જેને લઈને રસ્તા પર પાણી આવી ગયા છે। તાલુકામાં જવા માટે કોઈ જ રસ્તો નથી, સંપર્ક વિહોણા ગામ બન્યું છે। જૂના અને નવા ગળોદર અત્યારે સરપંચ પણ આ અંગે કંઈ જ પણ જણાવવા તૈયાર નથી। પુલ પરથી પસાર થવા માટે લોકોને મજબૂરીથી પસાર થવું પડે છે, જરૂરી કામ હોય ત્યારે પાણીમાં થઈને લોકો પસાર થઈ રહ્યા છે। જીવના જોખમે બાઇક લઈને પુલ પરથી પસાર થતા લોકો જોવા મળી રહ્યા છે। તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરવામાં આવતી જ નથી, જેને લઈને દર વર્ષે ગળોદરમાં જ્યારે વધુ 3 ઇંચથી વધારે વરસાદ પડે ત્યારે આ જ પરિસ્થિતિ નિર્માણ પામે થઈ જતા સ્થિતિ રહે છે। ચોમાસું આવતા જ ત્યારે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લાના માળિયા વજરી ડેમ પણ ઓવરફ્લો થયો હતો, તે પણ 4થી વખત। ડેમના 7 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવે, જેમાંથી 6000 ક્યુસેક પાણીની આવક શરૂ કરવામાં આવી છે। ડેમનું લેવલ 3.50 જાળવાનું હોય, આથી ડેમને 2 ફૂટ પ્રવાહ વહી જ નીકળ્યું છે પાણી, તેમાંથી કાઢી નાખવામાં આવે છે। તંત્રે નીચાણવાળા ગામોને સાવચેત અને એલર્ટ કરી દેવામાં આવે છે। દૂધાળા, સરકડિયા, વાદરવડ, કડાયા, ઘૂમટી, સમઢિયાળ, વડિયા, ધણેજ, ગોરાસંગીર, ગીર જંગલ, ગડુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આમ પાણીને આવરું વધુ રહેતા ગામોને એલર્ટ કરાયા છે।